Subscribe now and press the bell icon. Never miss an update. अने कंटिन्यूअस वीडियो जो अने वीडियो सारा लागे तो वीडियो ना लाइक कर दियो शेयर कर दियो अने आपने चैनल में सब हेलो विद्यार्थी मित्रों आज ये आपने धोरण 10 जेमा यूक्लिड ने रीत जो सौथी वधु वखत बोर्ड में पूछती हुई से तो अत्यारे जो बोर्ड की एग्जाम आवानी छे एमा आईएमपी गणित में छे तेना विषय आज आपणे चर्चा करीशुं एमानी चैप्टर नंबर 1 नी आपणे चैप्टर वाइज आईएमपी निकाळीशुं तो आज आपणे चैप्टर नंबर 1 में यूक्लिड नी रीते दाखलो गणवानो छे अने आईएमपी होय छे के जे बोर्ड में 100% पूछाती ज होय छे तो शुरुआत करिए तो યુક્લિડિયન રીતમાં પહેલા તમારે કામ કરવાનું કે સંખ્યા નીચે ઉતાર દેવાનું જે કે 65 અને 169 આપ્યા છે હવે 65 અને 169 આપ્યા છે તેમાં મોટી સંખ્યા બહાર કાઢો 169 બહાર કાઢવાના 169 બહાર કાઢવાના અને ઘડિયા તરીકે લેવાનું 65 બરાબર હવે આનો આપણે ભાગાકાર કરવાનું કે 169 ભાગ્યા 65 अब 65 એકાનો ઘડિયો આપણને આવડે નહીં અબ 65 એકાનો ઘડિયો ના આવડે પણ આપણે એટલી તો ખબર પડે કે 65 ડાન જો 650 થતા હોય તો 169 ક્યાં ફરતા હોય એટલે ક્યાં આવતા હશે તો 65 દુ કરીને જોઈએ તો 5 દુ 10 6 દુ 12 ને 13 130 ચલો નજીક આવી ગઈ 65 ટરી 5 તરી 15 6 દુ 12 ને 18 ને 19 એટલે 65 દુ કેટલા આયા 130 0 6 માંથી 3 જાય તો 3 9 65 ના ઘડિયામાં 39 આવે તો ના આવે તો આપણે હવે આને દર્શાવવાનું છે તો 65 ગુણ્યા 2 વત્તા 39 બરાબર તો આ રીતે દર્શાવવાનું હવે ઉપરનો સ્ટેપ ખતમ થઈ ગયો હવે નીચેનો સ્ટેપ લઈએ કે 65 આપ્યા છે તો 65 આપ્યા છે તો 65 ને હું બહાર કાઢું અને ઘડિયા તરીકે જે શેષ આવી એને લઈએ હવે મારે ભાગાકાર કરવાનો કોનો છે તો કે 65 અને 39 નો તો 39 એકા 39 જોઈ લઈએ 39 દુ પણ કેટલા થાય 9 દુ 18 3 દુ 6 ને 7 78 થાય છે ના લેવાય નહીં તો 39 એકા 39 ભાગાકાર કર્યો હવે અહીંયા 15 6 માંથી 5 બરાબર જો 5 6 15 આવે તો 9 10 6 5 માં 3 જાય તો 2 26 બચે તો આપણે હવે આને પણ બતાવવાનું 39 ભાગ્ય કેટલું છે 1 શેષ કેટલી વધી 26 તો આ રીતે કરીએ ત્યારે મને 65 મળે છે હવે મારે શું કરવાનું છે કે 65 બરાબર 39 કયો ઘડિયો લેવાનો છે હવે 26 નો તો હવે 26 નો ઘડિયો લેવાનો છે અને એનો ભાગાકાર કરવાનો છે તો હું 65 અંદર લખીશ અને 26 બહાર લખી 26 એકા 26 ચલો 26 દુ પણ જોઈ લઈએ 6 દુ 12 બે દુ ચાર ને 52 હા 26 દુ 52 થાય 26 તરી ચેક કરીએ 6 દુ 12 6 તરી 18 3 દુ 6 ને 7 એટલે આપણે અહીંયા 26 દુ લેવાના પાસઠ 26 26 દુ 52 હવે તો તમને બાદબાકી આવડી ગઈ હોય 5 માં 2 જાય તો 3 6 માંથી 5 જાય તો 1 13 વધે તો આપણે એવું લખશું 26 ગુણ્યા 2 વત્તા 13 હવે આપણે ઘડિયો કયો બહાર કાઢવાનો 26 નો બરાબર જેનો ભાગાકાર કરવાનો અને શેષ આગળ લઈ લઈએ તો 13 ના ઘડિયામાં 26 ક્યારે આવે તો 13 દુ 26 પ્લસ 0 તો અહીંયા આપણો શેષ આવી ગઈ 0 હવે આગળ વધશે નહીં
જ્યારે પણ આવું થાય એટલે ગુસા આવશે એની જ્યાં શેષ 0 આવે એની ઉપરની જે સંખ્યા આવે એ તમારો ગુસા કહેવાય છે તો એનો ગુસા શું આવ્યો 13 આ હતી યુક્લિડની રીત યુક્લિડની ભાગવિધિ તમને કોઈ પણ દાખલા આપવામાં આવે તમારે આ રીતે કરવાની રહેશે બરોબર મળીએ હવે નેક્સ્ટ વિડિયોમાં બીજી આઈએમપી સાથે આ પહેલી રીતની આઈએમપી આને લગતા કોઈ દાખલા તમારે કરવા હોય તો મને કોમેન્ટ બોક્સમાં નીચે જણાવજો તમને એનો વિડિયો બનાવીને આપી દઈશ ઓકે બાય